વાહ 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 વાહ, જો તો કરી. અમારા ઘરના સોફા, ટીવી, ખુરશી, કબાટ, ફર્નિચર બધું શાંતિ વાપરો છો, જરાય શરમ નથી આવતી? અરે કાજલ, પૂજા આવો આવો બેસો બેસો. ઓહો હો ભાભી, અમારા ઘરમાં અમારું સ્વાગત. અમારે કઈ બેસવું નથી, અને આ અમારું ઘર છે, અમને મન ફાવે ત્યારે આવીએ. અરે પણ હું ક્યાં ના પાડું છું, આ તમારું તો ઘર છે, બેસો તો ખરા. આ શું ક્યારના મંડી પડ્યા છો, બેસો બેસો બેસો. હા હા, અમારું ઘર છે, અમને મન ફાવશે ને તો અમે બેસીશું. અને તમને લોકોને એવું નથી લાગતું કે હવે તમારે આ ઘર અમને સોંપી દેવું જોઈએ? હા હા, અમને એવું થાય જ છે કે આ ઘર અમારે તમને સોંપી દેવું જોઈએ. પણ હું તમને એટલું કહું છું કે અમને બીજે રહેવાની સગવડતા ન થાય ત્યાં સુધી અમે ક્યાં જવાના છે, એટલો તો વિચાર કરો. મોટા ભાઈ, અમારે કઈ જ વિચારવાનું થતું નથી, સમજી ગયા? અને આ તમારા ભાઈ જે દિવસથી વિદેશ ગયા, એ દિવસથી તમે ક્યારે અમારી ખબર અંતર પૂછવા પણ આવ્યા છો? અને અમને કહો છો વિચાર કરવાનું? વિચાર તમે કરો, અમારું ઘર પચાવીને બેઠા છો એ. અરે કાજલ બહુ, તમે એક વાતનો તો વિચાર કરો, આ મારો નાનો ભાઈ જ્યારથી વિદેશ ગયો ને ત્યારથી લઈને આજ સુધી અમે 15-17 વખત તમારી ઘેરે તમારી ખબર અંતર લેવા આવ્યા જ છીએ. તમે આવું ખોટું શું કેમ બોલો છો? તમે એમ માનો છો કે અમને આ બાબતમાં કઈ ખબર નહીં પડતી હોય? હા મોટા પપ્પા, તમારી એ વાત બરાબર છે, પણ મારા મમ્મી જે કહી રહ્યા છે ને એ પણ ખોટું નથી. તમે આવો તો છો અમારા ઘરે, પણ તમારા કામ માટે, બાકી અમારી ખબર લેવા તો નથી જાવતા. અરે હે, ગમે તે કામથી હોય, અમે લોકો તમારા ઘરે આવ્યા તો છીએ ને, નો આવીએ ને તો કહેવાનું હોય. બસ બેટા, અરે તમે લોકો વાતે વાતે ઝઘડવાની વાત શું કામ કરો છો? શાંતિથી આવો બેસો, અને અમારે તમારું મકાન તમને સોંપી જ દેવાનું છે, પણ અમારી રહેવાની વ્યવસ્થા થઈ જશે એટલે અમે તમને લોકોને સામેથી આપી દઈશું. હા ભાભી, અમને ઝઘડો સિવાય કઈ આવડતું જ નથી, અમે માં દીકરી ઝઘડો કરવા જ તો આવીએ છીએ. મને છે ને કઈ સમજ નથી પડતી, તમે લોકો અમારું ઘર ખાલી કરો, કા તો અમને બંને અહીંયા રહેવા બોલાવી લો. છો કાજલ, તું ભેગા રહેવાની વાત કરે છે ને, તો પહેલી વાત એ કે તારામાં નાના મોટાની મર્યાદા જાળવવાના સંસ્કાર જ નથી, એટલે ભેગા રહેવાની વાત તો તું કરતી જ નહીં. બાકી મને ખબર છે કે તારામાં શરમ નામની કોઈ ચીજ જ નથી. અરે તું તારા જેઠ, તું તારા જેઠની સામે આવા શબ્દો વાપરે છે, જરાક તો શરમ કર, કે પછી શરમ છે જ નહીં. ના, નથી શરમ. તમે જ કહો છો ને કે જેઠની સામે માન મર્યાદા રાખતા મને આવડતું નથી, જાળવતા નથી આવડતું, તો નથી શરમ મને. કાજલ બો, તમે શાંત થઈ જાઓ, આપણે આ મુદ્દા પર શાંતિથી વિચારીને વાત કરશું. અત્યારે તમે તમારી ઘેરે જાઓ, જે વિચારવું હોય ને એ શાંતિથી નિરાતે જ્યાં બેસીને વિચારવું વિચારજો, પણ મને છે ને હવે ફેસલો જોઈએ, સમજી ગયા? જ્યારે હોય ત્યારે વાયદા આપ્યા કરો છો. ચાલ બેટા. બહુ કરી હવે, આ કાજલને કોણ સમજાવે? કોણ સમજાવે એમ, જેને કોઈ ન સમજાવે ને એને સમય સમજાવે, અને જ્યારે સમય સમજાવે ને ત્યારે એની પાસે આ વસ્તુ સમજવાનો સમય જ ન હોય. તમે લોકો બેસો, હું ચા બનાવું. બેટા, આ હિસાબ લઈને બેઠા હતા ને, આ કાજલ હવે દિમાગ ખરાબ કરી દીધો. હવે જો કાજલ, અહીંયા મંદિરે દર્શન કરવા આવી છે. કેમ? હા, મંદિર તમારા બાપાનું છે, આને પણ તમે ખરીદીને તમારા નામે કરાવી લીધું હશે નહીં? હવે આ બધો ગુસ્સો છોડ, આપણે અહીંયા બેસીએ. આવ આવ. બોલો ભાભી, શું વાત છે?
મારે નથી બેસવું. તારે ઊંધું જ બોલવું છે. તે નક્કી જ કરી લીધું છે કે મારી કોઈ પણ વાતનો જવાબ તારે સીધી રીતે નથી આપવો. હા ભાભી, મેં તો નક્કી કરી જ લીધું છે. હું ત્યાં સુધી આડું અવડું ને ઊંધું જ બોલીશ જ્યાં સુધી તમે મારું ઘર મને નહીં સોંપી દો. અને કાન ખોલીને એક વાત તો તમે સાંભળી જ લેજો, મારું ઘર મને નહીં મળે ને ત્યાં સુધી મારા શબ્દો પણ ઊંધા જ મળશે. અરે પણ કાજલ, તમે એટલા બધા ઉગ્ર શું કામ થાવ છો? અમે તમારું ઘર સોંપી દેશું, પણ થોડીક તો નિરાત રાખો. આ 3 વર્ષથી તમે લોકો મારા ઘર પર કબજો જમાવીને બેઠા છો. હવે તમે લોકો જ કોને કે હું નિરાત કેવી રીતે રાખું? અરે ગણો, જરા શરમ કરો અને ગણો કે 3 વર્ષનું ભાડું કેટલું થાય. હા, આ મારા ઘરની બધી વસ્તુ મફતમાં વાપરો છો એનું ભાડું કેટલું થાય, અને પાછા મને કહો છો નિરાત રાખો. અરે કાજલ, તમે થોડીક તો શરમ કરો અને થોડીક તો વ્યાજબી વાત કરો. અને તમે શું કહો છો 3 વર્ષ? 3 વર્ષ નહીં, હજુ અમારે એ ઘરમાં રહેવા આવે ફક્ત 1 જ વર્ષ થયું છે. ઓહો, 1 વર્ષ અને 3 વર્ષમાં મને અંતર નથી ખબર પડતું એમ? હા મોટા ભાઈ, મને બધી ખબર પડે છે. અને તમે 3 વર્ષથી મફતના રોટલા મારા ઘરના તોડો છો. કાજલ, અહીંયા બધા સાંભળે છે. અરે હું તને કહું છું ને કે તું કાલે ઘરે આવી જજે. આ વાતનો ફેસલો આપણે કાલે જ કરી નાખશું બસ. હું તો તૈયાર જ છું ભાભી, અત્યારે કરતા હોય ને તો અત્યારે આવા તૈયાર છું. કાલે શું? સારું, તું કાલે ઘરે આવી જજે, શાંતિથી બેસીને આ વાતનો ફેસલો કરી લેશું. બીજાના ઘરમાં રહેવું ને ટણી તો કેટલી કરવી છે. ના જોયા હોય તે મારા ઘરમાં મને સમજાવવા આવે છે. હલો, હા ભાઈ, હા બતાવી નાખજે ને કામ તારી રીતે. ઓકે, હું તને પછી ફોન કરું છું. જય, અમારા મમ્મી ને આવ્યા 4 દિવસ થઈ ગયા છે. તો તમે લોકોએ બહાર રહેવાની વ્યવસ્થા કરી? મને તો એ વાત નથી સમજાતી કે તમને લોકોને આટલો ઘમંડ કઈ વાતનો છે. આ પ્રોપર્ટી નો કે પછી તારા પપ્પા વિદેશ ગયા છે એનો? હા તે તો હોય જ ને, તારા બાપ જેવા મારા પપ્પા નથી, સમજ્યો? પૂજા, બોલવામાં જરા ધ્યાન રાખજે. અને એ વાત નહીં ભૂલતી કે મારા પપ્પા જે પ્રોપર્ટી આપી રહ્યા છે ને એ પ્રોપર્ટી બીજા કોઈની નહીં પણ મારા પપ્પાની જ છે. અને આ તો અમારી ભલમનસાઈ છે કે મારા પપ્પા એ પ્રોપર્ટી તમને હસતા હસતા આપી રહ્યા છે. અરે વાહ, કઈ પ્રોપર્ટી? હા, અરે તારો બાપ તો કંગાળ છે, કંગાળ. પૂજા, શું વાત કરે છે તું? અમે કંગાળ છીએ એમ ને? મને લાગે છે કે જે રાજ અમે અત્યાર સુધી છુપાવીને રાખ્યું હતું ને એ રાજ આજે મારે તને જણાવવું જ પડશે. કયું રાજ? તો સાંભળ, તારા પપ્પા જ્યારે બિઝનેસ કરવાની જીદ લઈને મારા પપ્પાની પાસે આવ્યા હતા ને ત્યારે મારા પપ્પાએ એમને બહુ સમજાવ્યા, પણ નહીં, તારા પપ્પા એ મારા પપ્પાની એક વાત ના માની. અરે અરે, વિદેશ જવું હોય તો ત્યાં સેટલ થવા માટે રૂપિયા તો જોઈએ ને, એ રૂપિયા મારા પપ્પાએ આપ્યા. અને રૂપિયાના બદલામાં તારા પપ્પાએ અહીંયાની બધી જ પ્રોપર્ટી મારા પપ્પાના નામે કરી આપી હતી. ખોટી વાત છે, આવું કઈ બને જ નહીં. મને ખબર જ હતી તને અમારી વાત ઉપર વિશ્વાસ નહીં આવે. તો પછી જા અને જઈને પેલા વકીલ ને પૂછ, એની વાત પર તો તને વિશ્વાસ આવશે ને. એ જે હોય તે, હું હજી તમારી વાત પર વિશ્વાસ તો નહીં જ કરું. તમારા લોકોનો એ તો મોટો વાંધો છે કે તમે લોકોએ અમારી વાતનો ક્યારેય વિશ્વાસ કર્યો જ નથી. અરે જો વિશ્વાસ કર્યો હોત ને તો આજે તારા પપ્પા ત્યાં વિદેશમાં નહીં પણ અહીંયા આપણી સાથે હોત, આપણા પરિવારમાં સાથે રહેતા હોત ને મારા પપ્પાની સાથે મળીને એક સાથે બંને ભાઈઓ ધંધો કરતા હોત. એ હેલો, મારા પપ્પા છે ને ધંધામાં બહુ શાર્પ માઇન્ડ વાળા માણસ છે. અરે અરે, એ બાબત તો ભૂલી જ ગયો, તારા પપ્પા ધંધામાં બહુ મોટા મગજના માણસ છે. નહીં, ગયા મહિને તારા પપ્પાએ વિદેશમાં નુકસાન કર્યું હતું અને એ નુકસાનીના રૂપિયા મારા પપ્પાએ જ અહીંયાથી મોકલ્યા હતા.
અને હા કદાચ તને મારી આ વાતનો પણ વિશ્વાસ નહીં આવે, પણ એમ છતાંય તું તારા પપ્પાને એક વખત કોલ કરજે ને કોલ કરીને એમને પૂછી લેજે કે આ વાત સાચી છે કે નહીં. એવું કોઈ દિવસ ના બને. વાંધો નહીં, તમારા કહેવા પ્રમાણે અમે ઘર ખાલી કરી આપીશું. પણ હા, આપણે આખરે છીએ તો એક જ પરિવારના સભ્ય ને, એટલે જ્યારે સંબંધની વાત આવશે ત્યારે તમે લોકો ક્યાં જશો? શું કરશો તમે લોકો? હજી પણ કહી રહ્યો છું, આ સમયે તમે લોકો બહુ જ પસ્તાશો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો ભાઈ, બેસો. બોલો બેન, કેમ યાદ કર્યો મને? ભાઈ, એમાં વાત એમ છે ને કે આ બધી પ્રોપર્ટી હું મારા નામે કરવા માંગુ છું, એટલે તમે કહી દો કે કયા કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે તો એ હું તમને આપી દઉં. ઓકે, તમે ડોક્યુમેન્ટ તો મને બધા આપશો, પણ આ મિલકત જેની છે એ વ્યક્તિને જાણ કરી? અરે એમાં શું પૂછવાનું કોઈને. હા, મિલકત મારી છે, મારા પતિના નામે છે, ને હવે હું મારા નામે કરવા માંગુ છું, એમાં મારે કોઈને પૂછવાની જરૂર નથી. તમને જાણનો એક વાત કહી દઉં કે આ પ્રોપર્ટી તમારા પતિના નામે નથી, હજી વિજયભાઈના નામે જ છે. શું વાત કરો છો? હા બેન, જ્યારે પૂજાના પપ્પા બિઝનેસ કરવા માટે વિદેશ ગયા ને, ત્યારે એક વિલ બનાવવામાં આવી હતી અને એ વિલ મેં જ બનાવી હતી. કેવી વિલ? હા, એ હું તમને જણાવું. જ્યારે તમારા પતિ બિઝનેસ માટે વિદેશ જવાના હતા, ત્યારે જે પણ રૂપિયા પૈસાની જરૂર હતી ને, એ જેટલા રૂપિયાની જરૂર હતી એ બધા રૂપિયા વિજયભાઈએ તમારા પતિને આપ્યા છે, અને એને બદલામાં તમારા પતિએ આ તમામ પ્રોપર્ટી વિજયભાઈ નામે કરી દીધી છે. મતલબ કે વિજયભાઈ અને રાધા ભાભી સાચા હતા? હા બિલકુલ, આ વિજયભાઈની મિલકત છે, એની પર તમે ખોટો રોપ જમાઈ બેઠા હતા. અમારી મિલકત છે, અમારી મિલકત છે, અને કાયદેસર આ મિલકત વિજયભાઈની છે, અને વિજયભાઈએ મને તમને લોકોને વાત કરવાની ના કહી હતી. જઈએ તો મને આ બધી વાત કરી દીધી હતી, એ પણ મંદિરમાં. તો પછી તે મને વાત કેમ ન કરી? મને તો જાણ કરાઈ ને. મને એમ કે જય ખોટું બોલી રહ્યો હશે. આજ તો વિજયભાઈની મોટો છે કે તમે એટલી નફરત કરી, આટલા આટલા કડવા વેણો કીધા, છતાં એ ભાઈએ તમારા લોકોનું સારું જ ઈચ્છ્યું છે. ભાઈ, આનો કોઈ રસ્તો હોય તો બતાવો ને. જો બેન, આ બધી વસ્તુ તમારા ઘરના મામલો કહેવાય, તમે લોકો સામસામે બેસીને સુલઝાવી લો તો વધારે સારું. બાકી આ દુનિયામાં વિજયભાઈ રાધાબેન જેવા વ્યક્તિ મળવા મુશ્કેલ છે, સમજો તો સારું. ચાલો રજા લો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વિચારજો થોડું. અરે અરે મમ્મી, આટલા આકડ વિકડ શું કામ થાવ છો? બેસી જાઓ શાંતિથી, આવતા જશે. ના બેટા, મને જ્યારથી સત્ય વાતની જાણ થઈ છે ને, હવે મારાથી નહીં રહેવાય. બસ ભાઈ ભાભી જલ્દી આવી જાય. અરે શું વાત છે, કેમ આમ ફોન કરીને અમને અહીંયા બોલાવ્યા? ભાભી બેસો ને, પહેલા બેસ બેના. હવે તો કે શું વાત છે? ભાઈ ભાભી, મેં તમને આજે તમારી વસ્તુ સોંપવા માટે તમને બોલાવ્યા છે. અરે આવી વાત કેમ કરે છે? આ બધું તો તારું છે ને? ભાઈ ભાભી, આ તમામ મિલકત તમારી છે, અને એ વાતની જાણ મને હિંમતભાઈ વકીલે કરી દીધી છે. અરે
તું જ તો કીધી હતી કે આ પ્રોપર્ટી અમારી છે, તમે હડપી લેવા માંગો છો, ક્યારે ખાલી કરશો, કેટલા દિવસ આની ઉપર રાજ કરશો, હવે આમ અચાનક તું બદલાઈ ગઈ? ભાભી, તમારી વાત સાચી છે, મારાથી બહુ મોટી ભૂલ થઈ છે ભાભી, હું તમારી માફી માંગુ છું, મને માફ કરી દેજો ભાભી, અને મારી દીકરી પૂજાને પણ માફ કરી દેજો, કારણ કે એને પણ ન બોલવાના બધા જ વેણ તમને કહ્યા છે. હા મોટા મમ્મી, મોટા પપ્પા, મને પણ માફ કરી દો, તમારી દીકરી સમજીને મને માફ કરી દો પ્લીઝ. હે બેટા, આમાં માફ કરવાનો કોઈ સવાલ નથી, કારણ કે આમાં તમારી કોઈ ભૂલ નથી અને તમારો કોઈ દોષ પણ નથી. છતાં પણ હજી તમે લોકો એક વાતથી અજાણ છો, આજે એ વાત હું તમને જણાવી રહ્યો છું. વર્ષો પહેલા બાપુજી ગામમાં દુકાન ચલાવતા હતા અને એ દુકાનની અંદર એક ભાઈ નોકરી કરતા હતા, અને એ નોકરી કરતા હતા ને એ ભાઈને એક દીકરો નાનો હતો. સમય જતા એ ભાઈનું મૃત્યુ થઈ ગયું અને એમનો દીકરો બાપુજીને સોંપતા ગયા, એટલે બાપુજીએ એ દીકરાને પોતાના સગા દીકરાની જેમ ઉછેરીને મોટો કર્યો. અને એ દીકરો બીજો કોઈ નહીં પણ એ મારો ધીયર, તારો પતિ અને તારા પપ્પા. એમણે બરાબરનો હિસ્સો જેટલો મોટા દીકરાને આપ્યો એટલો જ નાના દીકરાને આપ્યો, અને એમાં બાપુજીએ કરેલા નિર્ણયમાં વિજયે ક્યારેય વાંધો ઉપાડ્યો જ નહીં. અરે વિજય તો એની ઢાલ બનીને ઉભા રહ્યા, એને જ્યારે જરૂર પડી ત્યારે એને મદદ કરી, એને ધંધો કરવા માટે, એને બિઝનેસ કરવા માટે, એને વિદેશ જવા માટે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે વિજય એને પૈસા આપ્યા. અને આ મારા દિયરે તને આ વાત કરવાની કીધી હતી, એ સમયે વિજયે આ વાત કરવાની ના પાડી હતી, પણ તમે બંને એકના બે ના થયા એટલે આ વાતનો ખુલાસો આજે કરવો જ પડ્યો કે તમે અમારા પોતાના નતા, એમ છતાંય પોતાના કરતા વિશેષ પ્રેમ આપ્યો. તું જે બોલતી હતી ને એના કરતા ત્રણ ગણું હું તને સંભળાવી શકું એમ હતી, પણ નહીં. બાપુજીએ આપેલા વચનને ખાતર અમારા બધાના હાથ બંધાયેલા હતા. મોટા ભાઈ, તમે તો ખરેખર ભગવાન છો, બની શકે તો મને માફ કરી દેજો. આ તમારી બધી મિલકત તમને આપી અને અમે લોકો હંમેશના માટે તમારાથી દૂર જતા રહીશું. તમારે લોકોને ક્યાંય નથી જવાનું. અરે આવતા વીકમાં મારા દિયર ઇન્ડિયા આવવાના છે અને બાપુજીએ બધી જવાબદારી વિજય ઉપર નાખી છે અને વિજય બહુ સારી રીતે જવાબદારીને નિભાવી રહ્યા છે. તો હવે જ્યારે તમારું હૃદય પરિવર્તન થઈ ગયું છે અને સાચું સમજાઈ ગયું છે તો પછી તમારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. હવે આપણે બધાએ સાથે જ રહેવાનું છે. મોટા ભાઈ, ભાભી, તમારું દિલ દરિયા જેવડું છે, હાજી કોઈ પોતાના પણ ન કરી શકે એ તમે પારકા થઈને કર્યું છે, બની શકે ને તો માફ કરી દેજો. નહીં કાજલ, આ અત્યાર સુધી જે કઈ બન્યું છે ને એ બધું ભૂલી જાઓ, અને રાધાએ કહ્યું ને એમ હવે તમારે ક્યાંય નથી જવાનું, આ ઘર તમારું, મારું અને આપણું જ છે, એટલે તમારે અહીંયા જ રહેવાનું છે. હા કાકી, આપણે સૌ પરિવારની જેમ સાથે રહીશું, સુખમાં પણ સાથે અને દુઃખમાં પણ સાથે. હા ભાઈ. કાજલ, આપણો પંખીનો માળો વિખૂટો પડતા બચી ગયો છે એટલે આજનો દિવસ આપણી માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. તો મને તો તારા હાથની લાપસી ભાવે છે અને તારા જેઠને પણ. તો આજની રસોઈ બધી તારે બનાવવાની છે અને તારા જાતનું અમારે જમવાનું છે. સારું ભાભી, હમણાં જ બનાવી દઉં.